વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચેપ્ટર નંબર ચારની અંદર આગળ અભ્યાસ કરવાના છીએ જેમાં તમારે ભાગીદારો વચ્ચે અનામતો અને એકત્રિતના નફાની વહેંચણી આ ટોપિક છે તે સમજવાના છીએ મેં કાઉન્ટ્સમાં લખેલું છે ચેપ્ટર નંબર ચાર પાંચ છ અને સાત એટલે કે આ ટોપિક છે તે તમને ચેપ્ટર નંબર ચાર પાંચ છ અને સાત આ ચારેય ચેપ્ટરની અંદર છે તે ખૂબ જ ઉપયોગી થવાનું છે આ ટોપિક તમને વાર્ષિક પરીક્ષાની અંદર ચાર ગુણ માટે તો ઉપયોગી છે જ છે પરંતુ તેના કરતાં વિશેષ પાંચમા અને છઠ્ઠા દાખલાની અંદર આપણે આઠ ગુણના દાખલા ગણીશું તેની અંદર પણ ઉપયોગી થશે અને ચેપ્ટર નંબર સાતની અંદર પણ આ ટોપિક છે તે ઉપયોગી થશે એટલે ખાસ બધા જ વિદ્યાર્થીઓએ વ્યવસ્થિત ધ્યાન આપવાનું છે કારણ કે આ બધા જ ચેપ્ટરની અંદર ઉપયોગી થશે તો ભાગીદારો વચ્ચે અનામતોને એકત્રિત નફાની વહેંચણી કઈ રીતે કરવી તેના વિશે આપણે સમજૂતી આપીશું અને ત્યારબાદ એનું એક્ઝામ્પલ છે તે આપણે લેશું હવે સૌ પ્રથમ લઈએ અનામતો તો અનામતો એટલે શું તો કે સામાન્ય રીતે પેઢી ઉપર કોઈ ભવિષ્યની અંદર મુશ્કેલી આવે તો તેનું વર્તમાન સમયની અંદર વ્યવસ્થા કરવી અને એના માટે જે ભંડોળ ઉભો કરવામાં આવે છે તેને અનામતો કહેવામાં આવે છે દાખલા તરીકે સાંપ્રત પ્રવાહનું જ ઉદાહરણ લઈએ તો કે કોરોનાના બીમારીને કારણે ઘણી બધી પેઢી મહિના બે મહિના ત્રણ મહિના સુધી છે તે બંધ રહી છે તો આવા સમયે પેઢીએ જ્યારે પેઢી ચાલુ હતી ત્યારે પાછલા વર્ષનો જે નફો હોય તો તેમાંથી અમુક ટકા રકમ તે અનામત રાખેલી હોય તો વર્તમાન સમયની જે મુશ્કેલી છે તેમાં તેનો ઉપયોગ થઈ શકે તો આવી અનામતોની અંદર કઈ કઈ વસ્તુઓ આવે તેના વિશે સૌ છે તે આપણે સમજૂતી મેળવીશું આવી અનામતોની અંદર સામાન્ય અનામત મૂડી અનામત રોકાણ વધઘટ અનામત કારીગર અકસ્માત વળતર ભંડોળ આકસ્મિક અનામત અનામત ભંડોળ અને એકત્રિત નફાની અંદર નફા નુકસાન ખાતું તેની ઉધાર કે જમા બાકી છે તે આવી શકે ફરીથી એક વખત કહું છું એકત્રિત અનામતોની અંદર સામાન્ય અનામત મૂડી અનામત રોકાણ વધઘટ અનામત કારીગર અકસ્માત વળતર ભંડોળ આકસ્મિક અનામત અનામત ભંડોળ અને નફા નુકસાન ખાતું તેની ઉધાર કે જમા બાકી છે તે આવી શકે એટલે ખાસ આટલા અનામતો છે સામાન્ય અનામત મૂડી અનામત રોકાણ વધઘટ અનામત કારીગર અકસ્માત વળતર ભંડોળ આકસ્મિક અનામત અને અનામત ભંડોળ અને નફા કે નુકસાન તેનું ઉધાર કે જમા આટલા એકત્રિત અનામતો છે કે જેની ભાગીદારીનું પુનર્ગઠન થાય ત્યારે વહેંચણી કરવામાં આવે છે હવે ભાગીદારીના પુનર્ગઠનની અંદર આપણે ત્રણ વસ્તુ સમજાવી છે નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર થાય ત્યારે ત્યારબાદ ભાગીદાર પ્રવેશ મેળવે ત્યારે અને જૂનો ભાગીદાર પેઢીમાંથી નિવૃત્ત થાય ત્યારે તો આ ત્રણેય સંજોગોની અંદર પેઢી પાસે આ એકત્રિત અનામતો છે કે નફા નુકસાન ખાતાની ઉધાર કે જમા બાકી છે તે ભાગીદારો વચ્ચે નફા નુકસાનના જૂના પ્રમાણમાં વહેંચવામાં આવે છે ફરીથી કહું છું કે જ્યારે ભાગીદારીનું પુનર્ગઠન થાય ત્યારે એટલે કે નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર થાય નવો ભાગીદાર પ્રવેશ મેળવે કે જૂનો ભાગીદાર નિવૃત્ત થાય ત્યારે આ બધા જ અનામતો છે તે ભાગીદારો વચ્ચે નફા નુકસાનના જૂના પ્રમાણમાં વહેંચવામાં આવે છે કારણ કે પ્રમાણની અંદર ચાર વસ્તુ હોઈ શકે લાભનું પ્રમાણ ત્યાગનું પ્રમાણ જૂનું પ્રમાણ અને નવું ફરીથી કે આવી જે એકત્રિત અનામતો છે બરાબર જે મેં આ બાજુ જોઈ શકો છો સામાન્ય અનામત મૂડી અનામત રોકાણ વધઘટ અનામત કાર્યકર અકસ્માત વળતર ભંડોળ આકસ્મિક અનામત અનામત ભંડોળ નફા નુકસાન ખાતાની ઉધાર કે જમા બાકી તે તમને મુખ્યત્વે જે ચાર પ્રમાણ આપેલા હોય છે જૂનું પ્રમાણ નવું પ્રમાણ લાભનું પ્રમાણ કે ત્યાગનું પ્રમાણ આપને ખ્યાલ કહીએ કે સામાન્ય રીતે દાખલાની અંદર આ ત્રણ જે ચાર પ્રમાણ હોય જૂનું પ્રમાણ નવું પ્રમાણ લાભનું પ્રમાણ કે ત્યાગનું પ્રમાણ તો જ્યારે આવી જે એકત્રિત અનામતો છે ભાગીદારો વચ્ચે જે અનામતો છે અથવા તો એકત્રિત નફો છે તે તમારે ભાગીદારો વચ્ચે નફા નુકસાનના જૂનું પ્રમાણમાં જો મેં બ્લેક પેન્ટથી ટીક કરેલું છે આવી એકત્રિત અનામતો કે નફા નુકસાનની બાકીની વેચની ભાગીદારો વચ્ચે નફા નુકસાનના જૂના પ્રમાણની અંદર વહેંચવામાં આવે છે એટલે ખાસ બધા જ વિદ્યાર્થી મિત્રો તો ધ્યાનમાં રાખજો તો આ જે આપણી એકત્રિત અનામતો છે તે ભાગીદારો વચ્ચે નફા નુકસાનના જૂના પ્રમાણમાં વહેંચવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો હવે આની આપણે આમનોદ જોઈએ આમ નોંધ ખાસ તમારે ધ્યાનમાં રાખવાની છે કારણ કે આ ચેપ્ટરમાંથી આમનો પણ દાખલો તમને પૂછાઈ શકે અને આ ઉપરાંત મેં તમને સમજાવ્યું તેમ આના પછીના ચેપ્ટર્સ માટે પણ આમ નોંધ છે તે આપને ખૂબ જ ઉપયોગી થઈ શકે તો સૌપ્રથમ પ્રથમ મેં સંયુક્ત આમ નોંધ કરી છે પરંતુ વન બાય વન હું આમ નોંધ બોલું છું દાખલા તરીકે તમને સામાન્ય અનામત કીધું હશે તો તેની આમ નોંધ છે સામાન્ય અનામત ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે જમા મૂડી અનામત કીધું હોય તો તેની આમ નોંધ થાય મૂડી અનામત ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે જમા રોકાણ વધઘટ અનામત કીધું હશે તો રોકાણ વધઘટ અનામત ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે જમા કારીગર અકસ્માત વળતર ભંડોળ કીધું હશે તો કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે જમા આકસ્મિક ભંડોળ કીધું હશે તો આકસ્મિક ભંડોળ ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે જમા અનામત ભંડોળ કીધું હશે તો અનામત ભંડોળ ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે જમા અને નફા નુકસાન ખાતું પરંતુ તેની જો જમા બાકી આપેલી હશે તો નફા નુકસાન ખાતું તેની જમા બાકી આપેલી હશે તો નફા નુકસાન ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે જમા ઇન શોટ સામાન્ય અનામત મૂડી અનામત રોકાણ વધઘટ ભંડોળ કારીગર અકસ્માત વળતર ભંડોળ આકસ્મિક ભંડોળ અનામત ભંડોળ અને નફા નુકસાન ખાતાની જમા બાકી હોય તો તે બધા જ ખાતે ઉધાર થશે અને તે ભાગીદારો વચ્ચે નફા નુકસાનના જૂના પ્રમાણમાં વહેંચણી કરવાની હોવાથી તે ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે જમા થશે જો મૂડી ખાતા બનાવેલા હશે તો મૂડી ખાતે જમા થશે અને ચાલુ ખાતા હશે તો તે ભાગીદારોના ચાલુ ખાતે જમા થશે એટલે આમાંથી તમને કોઈ પણ એક આમનોદ બે આમનોદ ત્રણ આમનોદ છે તે પૂછાઈ શકે તો તે રીતે આપણે લખવાની છે અને ખાસ આ બધા જ અનામતોના નામ યાદ રાખી લેવાના છે અને આ બધા જ અનામતો ખાતે ઉધાર થશે અને તે ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતામાં જમા બાજુ દર્શાવવામાં આવશે એટલે કે જ્યારે ભાગીદારીનું પુનર્ગઠન થાય ત્યારે આ બધા જ અનામતોના ખાતા બંધ કરી ને ભાગીદારોના મૂડી મૂડી કે ચાલુ ખાતે જમા બાજુ લઈ જવાના છે અને નફા નુકસાનના જૂના પ્રમાણમાં લઈ જવાના છે અને તેની આમ નોંધ આપણે જે સમજાવી છે તે મુજબ થશે ઓકે તો વ્યવસ્થિત પહેલાં બધી જ આમ અને બધા જ અનામતો તમે અડધી મિનિટ માટે જોઈ લો એટલે તમને ધ્યાનમાં આવી જશે બધા જ ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે જમા થશે